विद्यार्थी मित्रों सफाई करता तरीके साबुनो अभ्यास पूर्ण कर्या बाद आजे आपणे आपणा चेप्टरनो छेलो टॉपिक सांश्लेषित प्रक्षालको सिंथेटिक डिटर्जंट्स विषेनी माहिती मेळवीशुं। आपणे अगाउना लेक्चरमां चर्चा थई ते मुजब साबुनी अमुक मर्यादाओ छे, जेम के कठिन पाणीमां साबु फीण उत्पन्न करी शकतो नथी अथवा तो मेल दूर करी शकतो नथी। उपरांत एसिडिक माध्यममां साबु मेल दूर करवानी प्रक्रिया करी शकतो नथी। आ मर्यादाओने ध्यानमां लई एक अन्य सांश्लेषित सफाई करता पदार्थ विकसावामां आव्यो, जेने सांश्लेषित प्रक्षालक अथवा तो डिटर्जंट तरीके ओळखवामां आवे छे। तेने साबु जेवी कोई मर्यादाओ नथी, ते कठिन पाणीमां पण मेल दूर करी शके छे, ठंडा पाणીમાં પણ તે મેલ દૂર કરવાની પ્રક્રિયા કરી શકે છે। આ ઉપરાંત તેનું જથ્થાબંધ ઉત્પાદન કરી શકાય છે, એટલે પ્રમાણમાં ખૂબ સસ્તો છે, ખૂબ જ સરળતાથી મેલ દૂર કરવાની પ્રક્રિયા કરે છે અને સાબુ કરતાં તેની સફાઈ ક્ષમતા ખૂબ જ સારી છે। એટલા માટે હાલના સમયમાં સાબુ કરતાં ડિટર્જન્ટનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે। તો આ ડિટર્જન્ટ અથવા તો સાંશ્લેષિત પ્રક્ષાલકો શું છે? તો મિત્રો, આ જે સાંશ્લેષિત પ્રક્ષાલકો છે તે રાસાયણિક દ્રષ્ટિએ ખૂબ જ મોટી લાંબી શૃંખલા ધરાવતા એવા કાર્બનિક સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે। લાંબી શૃંખલા ધરાવતા સાંશ્લેષિત પ્રક્ષાલકો લાંબી શૃંખલા ધરાવતા કાર્બનિક સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે। ખાસ યાદ રાખજો, સાંશ્લેષિત પ્રક્ષાલકો એ લાંબી શૃંખલા ધરાવતા કાર્બનિક સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે। દાખલા તરીકે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ સલ્ફેટ જેનું બંધારણ આ રીતે છે, CH3 CH2-10 CH2O SO3- Na+। આ જે છે આપણા ડિટર્જન્ટનો ક્રિયાશીલ સમૂહ SO3- Na+ અથવા તો SO3Na, સોડિયમ ક્લોરાઇડ સલ્ફેટ CH3 CH2-10 ટાઈમ્સ CH2O SO3Na, સોડિયમ ક્લોરાઇડ સલ્ફેટ। આ ઉપરાંત સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ CH3 CH2-11 બેન્ઝીન SO3-NK, આ જે છે તે છે સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ CH3 CH2-11 ટાઈમ્સ બેન્ઝીન SO3-NA, સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ। તો આ જે છે આપણા સાંશ્લેષિત પ્રક્ષાલકો અથવા તો ડિટર્જન્ટ છે। આ ઉપરાંત સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ સાખીય પણ હોઈ શકે, જો એ સાખીય હોય તો આ રીતનું બંધારણ થશે,
આ જે છે સાખીય આપણું છે આ જ ઉદાહરણ, પણ એમાં શાખાઓ છે સાખીય સોડિયમ સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. મિત્રો આપણે આઈયુપીએસી નામ લખીએ તો આ પ્રમાણે થશે, એક બે ત્રણ અને ચાર કાર્બન ઉપર આવેલું છે, તો સોડિયમ સોડિયમ ફોર, અહીંયા આગળ આપણે જોયું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કાર્બન છે, જેમાં એક ત્રણ પાંચ અને સાત ઉપર મિથાઇલ શાખા સ્વરૂપે આવેલ છે. તો એક ત્રણ પાંચ સાત ટેટ્રા ટેટ્રા મિથાઇલ, આઠ કાર્બન છે એટલે ઓક્ટાઇલ ઓક્ટાઇલ ટેટ્રા, એક બે ત્રણ ચાર કાર્બન છે, એક ત્રણ પાંચ સાત ઉપર એક ત્રણ પાંચ સાત ટેટ્રા મિથાઇલ ઓક્ટાઇલ બેન્ઝીન સલ્ફોનેટ બેન્ઝીન સલ્ફોનેટ. તો આ છે એ આઈયુપીએસી નામ થશે. ફરી પાછું જોઈ લઈએ, ચાર નંબરના કાર્બન ઉપર રચના આવેલી છે સોડિયમ ફોર વન થ્રી ફાઈવ સેવન, એક બે ત્રણ ચાર મિથાઇલ ટેટ્રા મિથાઇલ, આઠ કાર્બન ઓક્ટાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. તો આ જે છે તે સંશ્લેષિત પ્રક્ષાલકો છે. વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત આ સંશ્લેષિત પ્રક્ષાલકોમાં તેના કાર્યમાં મદદરૂપ થાય તેવા પદાર્થો પણ ઉમેરવામાં આવે છે, જેમ કે વોશિંગ સોડા સોડિયમ કાર્બોનેટ અને ફોસ્ફેટ નામનું સંયોજન ઉમેરાય છે કે જે ડિટર્જન્ટને મેલ દૂર કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. સોડિયમ કાર્બોનેટ અને ફોસ્ફેટના સંયોજનો કે જે મેલ દૂર કરવા મદદરૂપ થાય છે, ડર્ટ અથવા તો જે ડાઘ છે તેમાં રહેલા જે માટીના કણો છે એને દૂર કરવામાં બહુ મોટો ફાળો સોડિયમ કાર્બોનેટ અને ફોસ્ફેટના સંયોજનોનો છે. આ ઉપરાંત તેમાં સોડિયમ કાર્બોરેટ અને સોડિયમ હાઇપોક્લોરાઇટ જેવા બ્લીચિંગ એજન્ટ ઉમેરવામાં આવે છે, જેવા મંદ બ્લીચિંગ એજન્ટ ઉમેરવામાં આવે છે. જે કપડામાં ચમક ઉત્પન્ન કરવાનું કામ કરે છે, આપણે ડિટર્જન્ટ દ્વારા કપડા ધોઈએ પછી એકદમ ચમક આવે છે, ચમક ઉત્પન્ન કરવાનું કામ આ સોડિયમ પરબોરેટ અને સોડિયમ હાઇપોક્લોરાઇડ નામના જે સંયોજનો છે તેના દ્વારા આ કાર્ય થાય છે. ઉપરાંત ડિટર્જન્ટમાં સોડિયમ સલ્ફેટ અને સોડિયમ સિલિકેટ ઉમેરવામાં આવે છે, જે ડિટર્જન્ટને સૂકો અને દાણાદાર બનાવે છે જે ડિટર્જન્ટને સૂકો અને દાણાદાર બનાવે છે. આવા રસાયણો ઉમેરવાને કારણે ડિટર્જન્ટની સફાઈ ક્ષમતા ખૂબ જ સારી છે. આવતા લેક્ચરમાં આપણે સંશ્લેષિત પ્રક્ષાલકોના વર્ગીકરણ વિશેનો અભ્યાસ કરીશું.